બીજી મારે આજે વાત કરવાની છે વ્યસનની. આપણા સમાજોમાં દિન પ્રતિદિન ઘણા બધા વ્યસનો વધતા જાય છે અને વ્યસનોને માજી સરપંચ સાહેબને વિઝિટ કરીએ, માજી સરપંચ સાહેબના સન મેડિકલમાં છે, MBBS કરે છે, તો એ આપણે ધારી શકીએ કે એને સમાજ માટે કેટલું ઉત્તમ કાર્ય કરેલું હોય. તો આપણા સમાજોમાં વ્યસનો દિન પ્રતિદિન વધતા જાય છે, તો મારે તમને નમ્ર અનુરોધ છે, નમ્ર વિનંતી છે કે આપણે વ્યસનો બંધ કરીએ. મેવાળાભાઈ, એક માવો 10 રૂપિયાનો આવે, આપણે સ્વાભાવિક આપણે ગણીએ તો 10 રૂપિયાના 10 માવા ખાઈએ તો આપણે આપણી આપણા દીકરાઓને, આપણી બૈરાઓને આપણે એક સરસ મજાના કપડાં નથી આપી શકતા, આપણે સફરજન એમને ફ્રૂટ નથી આપી શકતા. અને આપણા વ્યસનના રવારે હોય, 31st કે 1 ડિસેમ્બર હોય, ત્યારે બધા દીવ હોય ગાડી સીધી રતનપુર બોર્ડર જવાની, આપણે દીવારે કાંઈ લેવા દેવા નહીં, કોઈ નિસ્બત નહીં, 31st સાથે કોઈ નિસ્બત નહીં. પણ સમાજનો ઉદ્ધાર ક્યારે થાય? કે આપણે વ્યસનમાંથી નાબૂદ થઈએ ત્યારે. બહેનો પણ મને ખબર છે અત્યારે ખિસ્સામાં 135 માવા આવી છે. બહેનોને માતાઓને પણ નમ્ર વિનંતી, બહેનો યુવા વર્ગ છે અને તમે દીકરીઓને દીકરાને ભણતર આપશો તો જો તમે વ્યસન આપશો તો એ ક્યારેય નહીં ભણી શકે. આજે પુનાનુમોદન સંસ્કારમાં હું અહીંયા આવ્યો છું તો આ તમને ખરા સમાજમાં મેસેજ આપવા માટે આવ્યો છું. અને એ મેસેજ જો પ્રજ્વલિત થશે તો એ સમાજ આગળ વધતો જશે. તો આપણે 135ના માવા ખાઈએ, આપણે ઘણા બધા બીજા પણ બીજા વ્યસન મારા અહીંયા કહેવાય નહીં, ભાઈઓમાં પણ ઘણા બધા વ્યસનો હોય ભાઈઓમાં પણ, પણ વયોવૃદ્ધ વ્યક્તિઓને બજનનું બંધારણ હોય એ આપણે રોકી ન શકીએ, એને કહેવાય પણ નહીં. વડીલો વૃદ્ધો છે એ બરાબર, પણ આપણે આપણો યુવા વર્ગને આગળ વધારવા માટે આ બહુ જરૂરી વસ્તુ છે. ત્રીજી બાબત મારે કરવાની છે વાત કે મા બાપની આપણે સેવા કરીએ. આપણે મા બાપ એ આપણા ભગવાન. એક જ મહત્વની વસ્તુ એ છે કે આપણે મા બાપની સેવા નહીં કરીશું તો આપણા સંતાનો આપણી સેવા નહીં કરે. જેને મા બાપ નથી ને એમને પૂછો જોઈએ કે મા બાપની વેલ્યુ કઈ કહેવાય. અકર્મી દીકરા એવા રે દોશીને ડોકરી કહીને બોલાવે, વાસણ માંજી દળના દરી ભાઈને જાજુ ભણાવે, વૃદ્ધાપણમાં અમે ખાશું ને પીશું એવી આશાથી પરણાવે, અત્યારના દીકરા એવા રે એની માને ડોકરી કહીને બોલાવે, લગ્ન કર્યા પછી ભાઈને હવે ભેગું રહેવું ન ઉઠાવે, નિત નવીન બાના કરીએ તો ઝટપટ નોખા થઈ જાવે, અત્યારના દીકરા એવા રે એની માને ડોકરી કહીને બોલાવે, શીરોને પૂરી પેંડાને બરફી ખૂણામાં બેસીને ખાય. અત્યારે શિયાળામાં અળદિયા પાકો ખૂણામાં બે હૂતો હૂતી ને એનો છોકરો આવી જાય, એક કટકો લઈ લે, માં આવે તો ઢાંકી જાય, કાંઈ નથી, બાપુજી આવે તો આ કેટલી કરુણતા કહેવાય. આ કેટલી કરુણતા કે જેણે 9 મહિના સુધી તમને જન્મ આપ્યા પહેલાંની જે વ્યથા છે અને આખા દુનિયાની મોટા મોટી વ્યથા હોય છે, શાસ્ત્રમાં સ્વીકાર્યું છે કે એ વ્યથા બહુ મોટા મોટી વ્યથા છે અને માનું ઋણ છે, આખી જિંદગી નથી ભૂલી શકાતું. અને આપણે એક નજીવી જેવી વસ્તુ ખાવાની બાબતમાં છે, આપણે હંતા કુકડી રમીએ અને મા બાપને બિચારાને કોઈ વસ્તુ ન આપીએ, પેંડાને માવોને મસરી ખૂણામાં બેસી ખાઈએ, ટાઢી સાહ્યું ને ટાઢા રોટલા મા બાપને ખવડાવે, અત્યારના દીકરા એવા રે એની માને ડોકરી કહીને બોલાવે, અમૃત ભરેલું અંતર જેનું સાગર જેવડું સત, પૂનમ સંજના પાણી આગળ દોષી લખાવતી ખત ગગો એનો મુંબઈ કામે ગીજુભાઈ નાગજી નામે, મારો નિત્યક્રમ છે હું અનુકરણ કરું એટલે હું તમને કહી શકું. હું ઘરની બહાર નીકળું ત્યારે બાપુજી તો હમણાં ઓફ છે કે એને વરસ દિવસ છું, પણ માને પેલા બાપુજીને સભીને પગે લાગું ને માને પગે લાગ્યા વગર હું ઘરેથી નથી નીકળતો, એની દુવા મરે દુવા. અગર જિંદગી મેં કોઈ પૂછે તો બેશક કે ના કે ક્યાં ખોયા ઓર ક્યાં પાયા, તો જો કુછ ભી ખોયા હો મેરી નાદાની થી ઓર જો કુછ ભી પાયા હો મેરે મા બાપ કી દુઆઓ કા નતીજા હૈ, બેડો પાર થઈ જાય. તમારે કોઈ જાત્રા કરવાની જરૂર નથી મારા બાપલાઓ, તમારે કોઈ જગ્યાએ તીર્થધામ જવાની જરૂર નથી, તીર્થધામ તમે સિદ્ધને ફરો છો, ઘરમાં મા બાપને દુઃખી કાં કરો છો, તમારે કોઈ જગ્યાએ જરૂર નથી, કોઈ જગ્યાએ જવાની જરૂર નથી, તમે મા બાપની સેવા કરો. પુનાનુમોદન સંસ્કાર કરવા પાછળના હેતુઓ જ આ છે, પુનાનુમોદન સંસ્કાર કરવા પાછળના હેતુઓ આ છે કે સમાજમાંથી વ્યસનો દૂર થાય, સમાજ મા બાપની લાગણીઓને સમજે અને સમાજ ખૂબ જ આગળ વધે. આ આ ડૉક્ટર B.R. આંબેડકર સાહેબની વિચારધારા.